ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 13, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. સુરેખ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ. આજે આપણે જોઈએ કે સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુરેખ વાહકમાંથી વહેતા ચુંબક વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાર શાનાથી નક્કી થાય છે? શું આ ભાર સુવાહકના આકાર પર આધાર રાખે છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે તેની તપાસ કરીશું. એક બેટરી 12 વોલ્ટ ચલ અવરોધ, એમીટર 0 થી 5 એમ્પિયર, પ્લગ કડ, જોડાણ માટેના તાર અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો. એક લંબચોરસ પૂઠાની મધ્યમાં તેના સમતલને લંબરૂપે રહે તેમ જાડા તારને દાખલ કરો. ધ્યાન રાખો કે પૂઠું જડિત હોય અને ઉપર કે નીચે સરકતું ન હોય. આકૃતિ 13.6માં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ એક્સ અને વાયની વચ્ચે ઉદ્ભવ રહે તે રીતે બેટરી, લક્કડ, એમીટર અને રિયોસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો. થોડો લક્કડનો ભૂકો પૂઠા પર સામાન્ય રીતે ભભરાવો. આ માટે તમે મીઠું છાંટવા માટેની ડબ્બીનો ઉપયોગ કરી શકો. રિયોસ્ટેટના ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખીને ઇમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો. કડ મૂકો જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. એ સુનિશ્ચિત કરો કે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે જોડેલ તાંબાનો તાર ઉત્તર દિશામાં સીધો રહે. પૂઠાને હળવેથી થોડા ટકોરા મારો. લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો. તમે જોશો કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સમકેન્દ્રીય થઈ વર્તુળાકાર ભાત રચે છે. આ સમકેન્દ્રીય વર્તુળો શું દર્શાવે છે? તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ રીતે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું? વર્તુળના કોઈ બિંદુ પાસે હોકા યંત્ર ગોઠવો. સોયની દિશાનું અવલોકન કરો. હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ દિશાને એક તીર દ્વારા દર્શાવો. શું સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ઉલટાય છે? ચકાસો. જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણા વર્તન પર શું પ્રભાવ પડશે? આ જોવા માટે તારમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરો. આપણને જોવા મળે છે કે સોયના કોણા વર્તનમાં પણ ફેરફાર થાય છે. વાસ્તવમાં જો વાહક વધારીએ તો કોણા વર્તન પણ વધે છે, જે દર્શાવે છે કે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતાં આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના માનમાં પણ વધારો થાય છે. જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ તેનો તેજ હોય પરંતુ
હોકાય યંત્રને તાંબાના તળથી દૂર લઈ જવામાં આવે તો હોકાય યંત્રની સોયના કોણા વર્તનમાં શું ફેર પડે છે એ જોવા માટે આપણે હોકાય યંત્રને વાહકતાથી દૂર આવેલા કોઈ બિંદુ પાસે રાખીશું. તમે એવો ફેરફાર જુઓ છો. આપણે જોઈએ છીએ કે સોયનું કોણા વર્તન ઘટે છે. આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતાં ઘટે છે. આકૃતિ 13.6માં જોઈ શકાય છે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખતાથી દૂર જઈએ તેમ તેમ તેની આજુબાજુ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રિત વર્તુળો મોટાને મોટા થતા જાય છે. આકૃતિમાં દર્શાવેલું છે એમાં કે ચલ અવરોધ, એમીટર, કળ અને બીમાં એમાં દર્શાવ્યું છે કે સુરેત વિદ્યુત પ્રવાહ આધારે તારની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રીય વર્તુળોની ભાત. વર્તુળમાં તીરની નિશાની ક્ષેત્રરેખાની દિશાનું સૂચન કરે છે. બી આકૃતિ બીમાં દર્શાવ્યું છે કે મળતી ભાતનું ખૂબ નજીકથી અવલોકન. હવે આપણે જોઈએ જમણા હાથના અંગૂઠાનો નિયમ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે તેનો એક સરળ રસ્તો આકૃતિમાં દર્શાવેલ છે. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તો તમારી આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટળાય છે, જે આકૃતિ 13.7માં દર્શાવેલ છે અને જમણા હાથનો અંગૂઠાનો નિયમ કહે છે. શું કહે છે? જમણા હાથનો અંગૂઠાનો નિયમ જે આકૃતિ 13.7માં દર્શાવેલું છે કે ચુંબકીય ક્ષેત્ર છે અને પ્રવાહ નીચેની તરફ છે. એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેની બરાબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે તથા તેની બરાબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો ઉકેલ જોઈએ આપણે એનો કે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે. શું છે? વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ. જમણા હાથના અંગૂઠાનો નિયમ લાગુ પાડતા પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે તારના ઉપર કે નીચે કોઈ બિંદુ પાસે તારને લંબ સમતલમાં સમઘડી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ મળશે. આ જ પ્રમાણે તારના પશ્ચિમ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમ ઘડી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર
જેના વિશે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.